નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી એટલે કે સૌથી મોટો ક્યારે આવશે, ક્યાં ખેડૂતોને 4000 રૂપિયા મળશે, મિત્રો પરિવારના કેટલા સભ્યોને આ યોજનાનો લાભ મળે છે, મિત્રો 2000 રૂપિયાનો લિસ્ટ તમે કેવી રીતે જોઈ શકો, અથવા સૌદમાં આપતાનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો, જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો, સૌ પ્રથમ જોઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તાઓ દર 4 મહિને ખેડૂતોના ખાતામાં પહોંચી રહ્યા છે. મિત્રો, અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 13 હપ્તા પહોંચી ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ગયા વર્ષે 31 મે 2022 ના રોજ 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સૌદમાં આપતાના પૈસા પણ ગયા વર્ષની જેમ મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા જૂન મહિનાના પહેલા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ જોઈએ કે 4000 રૂપિયા કોને મળશે. તો મિત્રો, એક તરફ જ્યાં રાજ્યના ખેડૂતો ખુશ છે કે ટૂંક સમયમાં તેમને યોજનાનો આગામી હપ્તાના પૈસા મળવાના છે, તો મિત્રો બીજી તરફ કેટલાક ખેડૂતો 4000 રૂપિયા પણ મળી શકે છે. મિત્રો, વાસ્તવમાં પીએમ કિસાન યોજનાના કેટલાક લાભાર્થી ખેડૂતોને 13મા હપ્તાના પૈસાથી વંચિત હતા. તે ખેડૂતોએ 13મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરતા પહેલા વેરિફિકેશનની પ્રક્રિયા જેવી ઘણી મહત્વપૂર્ણ બાબતો પૂર્ણ ન કરી હતી. આવી સ્થિતિમાં તે ખેડૂતોને 13મા હપ્તાના પૈસા મળ્યા નથી. તેથી હવે જ્યારે પીએમ કિસાનનો 14મો હપ્તો જાહેર કરવામાં આવશે, ત્યારે તે ખેડૂતોને બંને હપ્તાના પૈસા આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે પીએમ કિસાનનો 14મો હપ્તો મળ્યા પછી તે ખેડૂતોને 13મા હપ્તા માટે 2000 રૂપિયા મળશે અને 14મા હપ્તા માટે 2000 રૂપિયા, કુલ 4000 રૂપિયા મળશે. મિત્રો, આવી સ્થિતિમાં હવે કેટલાક ખેડૂતોના ચહેરા પર બેવડી ખુશી જોવા મળી રહી છે. મિત્રો, હવે જોઈએ કે એક પરિવારના કેટલા ખેડૂતને આ યોજનાનો લાભ મળે છે. તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ સમગ્ર ખેડૂત પરિવારને આપવામાં આવે છે. મિત્રો, આ પરિવારમાં પતિ પત્ની અને તેમના બાળકો આ યોજનામાં રાખવામાં આવ્યા છે. આમાં એવા કોઈ નિયમ નથી કે પતિ પત્ની બંનેને અલગ અલગ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં નિયમોમાં ફેરફાર કરતી વખતે સરકારે લાભાર્થીઓના ખાતાઓને નો યોર કસ્ટમર સાથે લિંક કરવા માટે ફરજિયાત બનાવ્યું છે. જેમની પાસે ઈકેવાયસી નથી, તેમના ખાતામાં 13મા હપ્તાના પૈસા આવ્યા નથી. મિત્રો, જો તમે તમારું ઈકેવાયસી કર્યું નથી તો તેને જલ્દીથી પૂર્ણ કરો, નહીં તો 14મા હપ્તાના પૈસા તમારા ખાતામાં નહીં આવે. અને મિત્રો, હવે જોઈએ કે તમે તમારી સ્થિતિ અથવા સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો. તો મિત્રો, ખેડૂતોને સ્ટેટસ ચેક કરવા માટે pmkisan.gov.in પર જઈને 14મા હપ્તાની સ્થિતિ ચકાસી શકે છે. આ લિંક પર ગયા પછી લાભાર્થીના સ્ટેટસ વિકલ્પ પર જઈને આગામી હપ્તાનું અપડેટ જાણી શકાય છે. મિત્રો, આ સિવાય ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. મિત્રો, ખેડૂતો અહીં સંપર્ક કરીને મદદ લઈ શકે છે. મિત્રો, ખેડૂત ભાઈઓ માટે ઈમેલ આઈડી pmkisan@gov.in પર પણ સંપર્ક કરી શકે છે. મિત્રો, તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 1552161 અથવા 1800115526 અથવા ટોલ ફ્રી નંબર 0113238910 પર સંપર્ક કરી શકો છો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો. આવી જ નવી નવી માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો. હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય જવાન, જય કિસાન. આભાર ખેડૂત મિત્રો.